અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. રવિવાર એટલે પરિવારમાં આનંદનો દિવસ અને એ દિવસની મજા માણવા દરેક પરિવાર નાની મોટી પિકનિક ઉપર જતા હોય છે અને આનંદ પણ મનાવતા હોય છે. પણ ઘણીવાર આનંદ પ્રમોદની મજા પણ જીવનના જોખમે ચડાવી દેતી હોય છે. આવો જ એક ગમખવાર કિસ્સો નવસારીના સિલધરા ગામે બનવા પામ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલંધરા ટેકરી ફળિયા ખાતે આવેલ ઇકો પોઈન્ટ ઉપર રવિવારના સાંજના સમયે ઇકો પોઈન્ટની મજા માણવા માટે સુરત, અમદાવાદ અને ચીખલી ખાતેથી સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઇકો પોઈન્ટની તળાવમાં બોટમાં મજા માણીને કેટલાક સહેલાણીઓ કિનારે પરત આવીને ઉતરી રહ્યા હતા, જ્યારે કેટલાક સહેલાણીઓ હોડીમાં બેસી રહ્યા હતા. તે દરમિયાન હોડી અચાનક પલટી ખાઈ જતા હોડીમાં બેસવા જઈ રહેલા અને ઉતરી રહેલા 23 જેટલા પ્રવાસીઓ તળાવમાં ડૂબી ગયા હતા, જેમાં 3 માસૂમ બાળકો અને એક મહિલા તેમજ એક યુવાન પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે, જ્યારે અન્ય પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસે હાલ તો આ ઇકો ટુરિઝમની પરવાનગી છે કે નહીં તેમજ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. આજે ચીખલી તાલુકાનું એક સોલધરા ગામ છે, જ્યાં ઇકો પોઈન્ટ અને એક તળાવ આવેલું છે જેમાં બોટિંગ બી થાય છે. તો આજે એક સુરતનું જે દાઉદી વોરા પરિવાર છે અને ચીખલી તથા અમદાવાદનું જે સોની પરિવાર છે, આજે રવિવારની રજાઓ હતી, એ લોકો ત્યાં ગયેલા અને એક બોટમાં લગભગ 23 લોકો સવાર થયેલા, જે બોટની કેપેસિટી કરતાં ઘણા વધારે હતા. અને એ બોટિંગ જ્યારે નજીક આવેલું ત્યારે એમાં એ વખતે બોટ પલટી મારી ગયેલી અને ટોટલ 23માંથી જે 5 લોકો છે, સોની પરિવારમાંથી 4 લોકો અને એક દાઉદી વોરા પરિવારથી એક નાની બાળકી, એમ ટોટલ 5 લોકો મરણ ગયેલ છે. અને એ અંગે ચીખલી પોલીસ સ્ટેશન જે આગળની તપાસ છે એ ચલાવી રહી છે. ત્યાં જે લોકો ડૂબ્યા એમાં તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ અને 108ની ટીમ આપણે ત્યાં મોકલાવેલી અને જે એ લોકોના જે બીજા લોકો હતા, લોકલ સ્થાનિક લોકો, એના દ્વારા જે છે બીજા લોકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા. અન્ય લોકોની હાલત કેવી છે? અન્ય લોકો અત્યારે 3 અલગ અલગ હોસ્પિટલમાં છે. સ્પંદન હોસ્પિટલમાં છે, ચીખલી સિવિલ હોસ્પિટલ અને આલીપુર હોસ્પિટલમાં જે છે, પણ એ લોકો અત્યારે ભયમુક્ત છે એવું જાણવા મળે છે. બીજા દિવસે વહેલી સવારે હોડી પલટી જવાની ઘટનામાં ચીખલીના જોશી મહોલ્લાના સોની સમાજના એક જ પરિવારના 4 લોકોની સ્મશાન યાત્રા એક સાથે નીકળતા ચીખલી ગામ શોકમગ્ન બન્યું હતું અને સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. પરિમલ મકવાણા, D9 ન્યૂઝ, નવસારી.